गुड इवनिंग फ्रेंड्स, मारू नाम सीजल सावंत छे। हूँ रायन इंटरनेशनल स्कूल में टीचर छूँ। 10 वर्ष थी टीचिंग एक्सपीरियंस छे अने घणा बधा सेमिनार अटेंड करेला छे, जेम के पॉजिटिव थिंकिंग ना मैं घणा बधा सेमिनार अटेंड करेला छे। परंतु जयरे हूँ अहीं आवी अने आशीष सर अने धर्मेश सरे बताव्यु कि रियल लाइफ में एप्लाय कई रीते करूँ, ए आजे हूँ समझी। हजू सुधी हूँ घणा बधा सेमिनार जोया, मारी पास बुक तो एटली बधी छे कि मारा घर में नानी लाइब्रेरी बनेली छे અને બધી હું વાંચતી રહું છું, પણ આજે મને રિયલમાં ખબર પડી કે વિઝ્યુલાઇઝેશન કેવી રીતે કરવાનું છે અને કેવી રીતે એને રિકોલ કરવાનું છે। બાકી અત્યાર સુધી હું પણ રોજ સ્કૂલમાં જઉં છું, પણ પહેલાં હું ભણું છું અને પછી સ્કૂલમાં છોકરાઓને ભણાવતી હતી, કેમ કે રિકોલ થતું નહોતું, પરંતુ આજે રિકોલ થઈ ગયું છે। આજે મને મારી 11th ટેક્સ્ટબુક છે એના 11 અને 11 ચેપ્ટરમાં જે સબ ટોપિક છે એ બધા યાદ છે। પહેલું ચેપ્ટર જે છે એ ચેન્જિંગ ટ્રેન્ડ ઇન કરિયર ઇન ફિઝિકલ એજ્યુકેશન છે, એની અંદર સબ પોઈન્ટ છે કે ડેફિનેશન એન્ડ ફિઝિકલ એજ્યુકેશન ઇટ્સ એમ એન્ડ ઓબ્જેક્ટિવ। એની અંદર બીજા પોઈન્ટ પર આપેલું છે કન્સેપ્ટ એન્ડ પ્રિન્સિપલ્સ અડેપ્ટેડ ફિઝિકલ એજ્યુકેશન, કન્સેપ્ટ એન્ડ પ્રિન્સિપલ ઇન્ટિગ્રેટેડ ફિઝિકલ એજ્યુકેશન, સ્પેશિયલ ઓલિમ્પિક ભારત। એના પછીનો સેકન્ડ ચેપ્ટર જે છે એ ફિઝિકલ, બસ આ રીતના ખૂબ જ મને મળ્યું છે। અને સૌથી મોટી વાત કે હું એઝ અ પેરેન્ટ્સ અહીંયા આવેલી છું, કેમ કે મારા છોકરા બહુ નાના છે કે જે આ સેમિનાર અટેન્ડ કરી શકે એવા નથી, તો આનાથી હું એમને ફાયદો આપવા માંગુ છું। થેન્ક યુ ધર્મેશ અને આશીષ સર, તમારા સ્ટુડન્ટને પણ હવે શીખવાડો, શીખવાડો, ઓકે, ખૂબ સરસ।